આધારિત મહત્વનો કહી શકાય એવું તાંબુ. એમ કહી શકાય કે માનવને સૌ પ્રથમ જો કોઈ ખનિજ હાથ લાગી હોય, કોઈ પણ ખનિજ જો મળી હોય, તો તે ખનિજ હતી તાંબુ. અને તાંબુ છે એ ભારતની અંદર પરંપરાગત રીતે વર્ષોથી આપણે એનો ઉપયોગ કરતા આવીએ છીએ અને આજે પણ કરીએ છીએ, પણ આપણી બધી એટલી બધી માંગ છે કે એ જરૂરિયાતો પૂરી થતી નથી. એટલે તાંબા ગાળાનો ઉદ્યોગ છે ભારતમાં જુદા જુદા સ્થળોએ વિકેન્દ્રિત થયા છે. લઈએ એ પહેલાં એની ખાસિયત કે ગુણધર્મ લઈએ એની ઉપયોગીતા સાથે. વિદ્યુતની સુવાહકતા હોવાને કારણે તાંબુ છે તે જુદા જુદા વિદ્યુત એટલે વીજ સાધનો બનાવવામાં ઉપયોગી છે. ત્યાર પછી તાંબામાંથી જુદા જુદા પ્રકારના રેફ્રિજરેટર, જુદા જુદા પ્રકારના એર કન્ડિશનર, જુદા જુદા પ્રકારની મોટરસાઇકલ છે કે કાર છે, ઓટોમોબાઈલ્સ કહેવાય, એ ઓટોમોબાઈલ્સની અંદર પણ તાંબાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. આ ઉપરાંત વાહનની આગળના ભાગની અંદર તમે રેડિયેટર જોયું હશે, તો એ રેડિયેટર મોટાભાગે તાંબાનું બનાવવામાં આવે છે. એટલે રેડિયેટરની અંદર અને સૌથી સરળ અને સહેલો જો કોઈ પોઈન્ટ હોય તો તે છે ઘરની અંદર આપણે ઉપયોગ લેતા વાસણો છે, એ વાસણો મોટાભાગે તાંબાના હોય છે. એટલે તાંબુ છે એ અનેક પ્રકારની ઉપયોગીતા ધરાવે છે. આખા ભારતની અંદર તાંબુ છે એ તાંબાનો સૌ પ્રથમ વખત ભારતીય તાંબા નિગમ એના દ્વારા ઝારખંડની અંદર આવેલ ઘાટશિલા અને ઘાટશિલાની અંદર આ ઉદ્યોગ સ્થાપિત કરવામાં આવેલો છે. પરંતુ 1972ની અંદર ભારતીય તાંબા નિગમનું જે સંચાલન કરતી હતી નિગમ, એ પોતાના હસ્તક લઈ લીધી હિન્દુસ્તાન કોપર લિમિટેડ, આ એને રાષ્ટ્રીયકરણ કર્યું અને આની સાથે ભેળવી દેવામાં આવ્યું. એટલે હિન્દુસ્તાન કોપર લિમિટેડ એનું આ નામ બદલી અને આવા પ્રકારનું રાખવામાં આવેલું છે ભારતની અંદર. આજે ભારતના બધા જ ઉદ્યોગો છે એ ઉદ્યોગોનું સંચાલન તાંબા એટલે કે હિન્દુસ્તાન કોપર લિમિટેડ સંસ્થા દ્વારા સંચાલન થાય છે. એટલે રાષ્ટ્રીયકરણ કર્યું એને કહી શકાય. તો 1972ની અંદર એ હસ્તાંતરણ થયેલું ગણાવી શકાય. તાંબાની જુદી જુદી જે વસ્તુઓ છે એ વસ્તુઓની અંદર આ તાંબા ગાળાનો ઉદ્યોગ ખૂબ જ ઉપયોગી છે. તો આ મહત્વની કહી શકાય એવી ખનિજ આધારિત તાંબા ગાળાનો ઉદ્યોગ.